Good morning, students. Same six month. Odi digni apne jaise aaje shuruaat karshu. Tamaru first chapter che. It has to be considered.
તો એને આપણે કન્સિડર કરવાનો રહે છે. નાઉ ઇમ્પોર્ટન્સ ઓફ ડિસાઇડિંગ પ્રોફિટ. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ડિસાઇડ ધ પ્રોફિટ અકોર્ડિંગ ટુ ધ બિઝનેસ ડ્યુરિંગ ધ અકાઉન્ટિંગ યર. ઇટ મે બી લેસર ઇમ્પોર્ટન્ટ ઇન કેસ ઓફ ઇન્ડિવિજ્યુઅલ પ્રોપ્રાઇટર ઓર પાર્ટનરશિપ ફર્મ. તો પ્રોપ્રાઇટરશિપ ફર્મ છે કે પાર્ટનરશિપ ફર્મ છે એમાં કદાચ પ્રોફિટ નક્કી કરવો એ થોડો ઓછો ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ ધ ઇન્ડિવિજ્યુઅલ પ્રોપ્રાઇટર ઓર પાર્ટનરશિપ ફર્મમાં પાર્ટનર ટેક ડિસિઝન બેસ્ડ ઓન ધેર ઓન જજમેન્ટ. કારણ કે આવી ફર્મમાં તો શું છે, ઇન્ડિવિજ્યુઅલ પ્રોપ્રાઇટર અથવા પાર્ટનર પોતે જ જજમેન્ટ લે છે. ટુ ધેમ ધ પ્રોવિઝન ઓફ લો મે નોટ અપ્લાય. તો તેઓને કાયદાની જોગવાઈ અપ્લાય થતી નથી. બટ કંપની કેન નોટ ડુ સો, પણ કંપની આવું કરી શકતી નથી. ધ શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર, ક્રેડિટર્સ એન્ડ જનરલ પબ્લિક હેવ સર્ટેન એક્સપેક્ટેશન. આપણે કોઈ પણ કંપનીમાં પૈસા રોકીએ તો ઓબ્વિયસ છે કે આપણને અમુક એક્સપેક્ટેશન, આપણી અમુક અપેક્ષા. સો ઇટ ઇઝ વેરી એસેન્શિયલ ટુ કેલ્ક્યુલેટ ધ ટ્રુ પ્રોફિટ ઓફ ધ કંપની. તો કંપનીનો સાચો નફો કેલ્ક્યુલેટ કરવો એ ખૂબ જરૂરી છે. ઇન કંપનીઝ પ્રોફિટ આર નોટ કેલ્ક્યુલેટેડ કરેક્ટલી. કારણ કે જો કંપનીનો પ્રોફિટ સાચી રીતે કેલ્ક્યુલેટ ન થાય તો ઇટ મે એડવર્સલી અફેક્ટ ધી સ્ટેક હોલ્ડર્સ. તો તે રોકાણકારો સ્ટેક હોલ્ડર્સને પ્રતિકૂળ અસર પહોંચાડે છે. ઇન પ્રોફિટ્સ આર કેલ્ક્યુલેટેડ મચ મોર. જો નફો વધુ ગણવામાં આવે ઓર કેલ્ક્યુલેટેડ લેસ, અથવા તો જો પ્રોફિટ ઓછો ગણવામાં આવે તો ઇટ મે અફેક્ટ ધી ફર્મ, તે પેઢીને અસર પહોંચાડે છે. નાઉ ઇન પ્રોફિટ આર કેલ્ક્યુલેટેડ એક્સેસિવ. જો તમે એક્સેસિવ પ્રોફિટ બતાવો, નફો વધુ બતાવો તો શું થાય? તો ઇન પ્રોફિટ આર એક્સેસિવલી કેલ્ક્યુલેટેડ ધેન ઇટ મે એડવર્સલી અફેક્ટ ઇન ધી ફોલોઈંગ મેનર. તો તે અમને એડવર્સ ઇફેક્ટ કરશે, પ્રતિકૂળ અસર પહોંચાડશે. કઈ રીતે? તો ઇન એક્સેસ પ્રોફિટ આર કેલ્ક્યુલેટેડ ઇન ધી પીએનએલ અકાઉન્ટ. નફા નુકસાન ખાતામાં તમે વધુ પ્રોફિટ કેલ્ક્યુલેટ કરી લો તો ધ ફર્મ મે નોટ શો ટ્રુ એન્ડ ફેર પ્રોફિટ ઓફ ધી ફર્મ. તો ફર્મ સાચો અને વ્યાજબી નફો દર્શાવી શકાતો નથી. પછી નંબર ટુ, ઇફ પ્રોફિટ્સ આર કેલ્ક્યુલેટેડ રોંગલી. જો પ્રોફિટ રોંગલી કેલ્ક્યુલેટ થયો હોય તો બેલેન્સ શીટ વિલ નોટ શો અ ટ્રુ એન્ડ ફેર વ્યૂ ઓફ ધી કરેક્ટ સ્ટેટ ઓફ અફેર્સ ઓફ ધી કંપની. તો તમારો પ્રોફિટ એક્સેસિવ કેલ્ક્યુલેટ થયો એનો મતલબ કે યોર રિઝર્વ વિલ બી મોર. ઇટ મીન્સ યોર બેલેન્સ શીટ વિલ નોટ પ્રેઝન્ટ ધી ટ્રુ એન્ડ ફેર પિક્ચર ઓફ ધી અફેર્સ ઓફ ધી કંપની. પછી ત્રીજું, અ સર્ટેન પર્સન્ટેજ ઓફ કમિશન ઇઝ કેલ્ક્યુલેટેડ ફોર ધી મેનેજર ઓર મેનેજિંગ ડાયરેક્ટર ઓન ધી બેસિસ ઓફ નેટ પ્રોફિટ. હવે જ્યારે તમે મેનેજરને કે મેનેજિંગ ડાયરેક્ટરને પ્રોફિટના આધારે કમિશન આપતા હો
અને હિપ પ્રોફિટ આદી એક્સેસ જો તમારો પ્રોફિટ તમે વધુ બતાવો then the amount of commission would be higher. તો શું થશે કમિશન ની રકમ વધી જશે પછી હિપ પ્રોફિટ હેવ બીન રોંગલી શોન જો પ્રોફિટ ખોટી રીતે બતાવેલો હોય તો કંપની વિલ હેવ ટુ બીયર એન ઇન્ક્રીઝ બર્ડન ઓફ ટેક્સીસ તો કંપની વધુ કરવેરાનો બર્ડન બેર કરવો પડે છે પછી નંબર 5 ઇફ ધી પ્રોફિટ ઇઝ રોંગલી કેલ્ક્યુલેટેડ જો પ્રોફિટ ખોટી રીતે બતાવાયો હોય એન્ડ ડિવિડન્ડ is paid out of such profit અને જો આવા profit માંથી dividend ચૂકવાયું હોય then dividend is said to be paid out of capital તો એમ કહી શકાય કે આ dividend capital માંથી ચૂકવાય છે capital will be reduced તમારી મૂડી ઘટશે and such reduction in capital may not be legal. અને બીજા નંબરમાં આવો મૂડી ઘટાડો છે એ લીગલ ગણાતો નથી. રિડક્શન ઇન કેપિટલ છે એ કઈ રીતે થાય તમે એસમાં ડિટેલમાં ભરી નાખો તો ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન તમે કેપિટલમાંથી ડિવિડન્ડ ચૂકવી રાખી અને કેપિટલ રિડ્યુસ કરો તો ઇટ ઇઝ નોટ અલાઉડ એઝ પર લીગલ રૂલ્સ તો ડાયરેક્ટર વિલ બી સિવિયરલી એન્ડ ઇન્ડિવિડ્યુઅલી લાઇબલ પછી નંબર 6 સી ડિવિડન્ડ ઇઝ પેડ આઉટ ઓફ કેપિટલ જો ડિવિડન્ડ મૂડીમાંથી ચૂકવાય ધેન પ્રપોર્શન ઓફ અસેટ વુડ ડિક્રીઝ ટુ ડેટ એક્સટેન્ટ તો તમારી મિલકત એટલી ઘટશે As a result, it will adversely affect the interest of the debenture holder. તો આના કારણે debenture holder ના interest પર પ્રતિકૂળ અસર થશે. Creditors, because welfare of the investors are contained in the asset. કારણ કે investor નો welfare કેમાં છે? મિલકતમાં છે, assetsમાં છે. તો હી ડિવિડન્ડ ઇઝ ડિક્લેર રોંગલી એન્ડ ડિક્વર્ટલી ફ્રોમ ધી કંપનીસ અસેટ તો જો ડિવિડન્ડ તમે પોતે રીતે કંપનીની મિલકતમાંથી ચૂકવી દીધું તો સિચ્યુએશન ઓર કન્ડિશન ઓફ ઇન્સોલ્વન્સી મે અરાઇઝ તો એક નાદારીની પરિસ્થિતિ એરાઇઝ થાય પછી ઇફ ધી પ્રોફિટ આર રોંગલી અંડરસ્ટેટેડ જો નફો પહેલા આપણે જોયું એક્સેસિવ બતાવો હવે ઓછો બતાવો તો શું ગેરફાયદો ઇફ પ્રોફિટ આર રોંગલી અંડરસ્ટેટેડ ધેન ધી ફોલોઈંગ એડવર્સ ઇફેક્ટ મે ટેક If profit have been wrongly understated in the P&L account, जो P&L account में profit खोटी रीते बताए वो हो तो business would not show a true and fair view. तो business के एक धंधा की साक्षी अने व्यक्ति परिस्थिति बताओ तो नहीं. If profit have been wrongly calculated, then annual accounts, including balance sheet, would not show the true and fair state of affairs. So, P&L account and a balance sheet che, a sachi and a vyajni paristhiti katao se. Pache triju, if manager or managing director are given commission as a certain person paid on net profit. Joe manager MD
witness a 10% commission to what you want. If net profit are understated, and if your net profit understated, then they will get less commission. Our local also commission must say, and it would not be fair to them. And then, director mate, manager mate, VIP kahi shakai. Pachi number 4, if profit has been actually received, kharekhar nafo thayo, and it has been understood, and jo tene ocho batavama aave, then it would be a loss even to the shareholder. So shareholder ne pan loss jase, and they would get lesser dividend, and they would get ocho dividend mercy. Pachi number 5, dividend would be less as profit are less. Nafo ocho je, and the dividend par ocho jukwa se, and this would adversely affect the director's reputation and share market. And in particular, sir, can I put say director's reputation, share market. If profit have been understated to reduce the tax liability. Our tax liability is nakarva mate. Jo tamne profit ocho bataiyo, to income tax department will not accept such false tax calculation. To income tax department che aao photo calculation swikartu nahi. And last, if profit have been understated, jo nafo ocho bataiyo hoy, to secret reserves are created. So a secret reserve create time. If any other company except bank, insurance company create reserve, then these are against the provision of law. So jo company profit ocho batavi ane secret reserve create karti hoy, gupta anama create karti hoy, to aa provision of law ni against che, kayda ni jogvai ni kriya che, tukma allow nathi. Now problems in computation of profit. Our profit calculate che ni te karu, any other pan gana bada problems je che raise thai che. So now we have to discuss about those problems. So see, it is a very difficult task to calculate and find out true profit or loss of the company. The company's profit or loss depends on many factors. While deciding company's profit, the following points need to be considered. So, jyare tame company no profit calculate karo, tyare tamare amuk point consider karva padhe. Number 1, something pehlao, during the accounting year, assets and liabilities should be valued as per generally accepted accounting principle. Milkato ane javabdari no duniya ke generally accepted accounting principle pramane chinche deni dhoom pad. But it is difficult to conduct a true and fair valuation of asset. To koi pan milkat ni saachi ane vyajni value ke pi. E nakki karu je kabru karu che. There is a big difference occurring when changes are made on certain conditions related to valuation method, rate, etc. So, jyare valuation method ma tame koi fedfar karo, jyare depreciation ni amount che, lot of change thai jaye che, ane ena karane je profit ma pan ghani badi effect aave che.
It also affects the profit or loss of the business. But the second one, the valuation of stock in asset is very important. So asset ni andar, but stock nu valuation kar veko mahat vanu. The director conduct various malpractices in the valuation of stock. Director also kare je, to ke bhai stock na valuation ma malpractice. Koi par prakar ni je gair riti ane karti hoy, e badhi e ma kare, to ke stock na valuation ma kare. We have already discussed the valuation and verification of assets in detail. It is an acceptable practice to calculate depreciation on asset. So, asset super depreciation calculator is an acceptable practice, but its calculation is based on estimate. But depreciation on the subject is estimated depreciation. It is difficult to calculate depreciation. तो डेप्रिसिएशन कैलकुलेटर वेज अप्रोच ऑल दी एस्टीमेट्स आर अवेलेबल रिलेटेड टू तो तमाम अंदर जो आपका पास उपलब्ध यूज ऑफ असेट मिलकर का उपयोग एनी स्क्रैप वैल्यू એટલે કે એની લાઈફ એની સ્ક્રેપ વેલ્યુ એટલે કે ભંગાર કિંમત રેટ ઓફ ડેપ્રિસિએશન ઓન રીકન્સ્ટ્રક્શન બટ સ્ટીલ It is difficult to calculate depreciation on asset. पर छता है मिलकतों ऊपर depreciation calculate करो क्या खूब difficult है. Thus, depreciation affects assets. पची नंबर पर, it is essential to properly allocate capital and revenue income and expenditure. तो मूली खर्च कितनो, महसूली खर्च कितनो, इन्हें properly allocate कर वर्गों आवश्यक है. In income and expenditure is not allocated properly. जो तुमने income and expenditure properly allocate न हो, then how will the account show a true and fair value? તો તમારા અકાઉન્ટ છે એ કઈ રીતે સાચી અને વ્યાજની પરિસ્થિતિ બતાવશે પછી સમ એક્સપેન્ડિચર આર ઇન્કર્ડ ડ્યુરિંગ ધી અકાઉન્ટિંગ યર તો અકાઉન્ટિંગ યર દરમિયાન અમુક ખર્ચા કરવામાં આવ્યા બટ ઇટ્સ બેનિફિટ આર અવેલેબલ ઇવન ઇન ધી લેટર યર્સ પણ આવા ખર્ચનો લાભ ઘણી વખત આવનારા વર્ષોમાં લેટર યરમાં પણ તો એને શું કહેવાય ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર બરાબર જેનો બેનિફિટ તમને આવનારા અમુક વર્ષોમાં મળતો હોય આ કોલ્ડ ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર તો સચ એક્સપેન્ડિચર શુડ બી પ્રોપરલી એલોકેટેડ પ્રોપોર્શનેટલી ઇન ધી પીએનએલ અકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ તો આવા ખર્ચાને પ્રોપરલી એલોકેટ પછી ફાઇલ ડિસાઇડિંગ ધ અમાઉન્ટ ઓફ પ્રોફિટ ઇન પ્રોવિઝન્સ રિલેટેડ ટુ ડેપ્રિસિએશન બેડ ડેટ્સ રિઝર્વ કન્ટિન્જન્ટ લાયબિલિટીઝ આર પ્રોપ્યુસ મોર ઓર લેસ જો પ્રસારણને લગતા બેડ ડેટ્સ રિઝર્વ કન્ટિન્જન્ટ લાયબિલિટી જો આને તમે વધુ કે ઓછી ગણો તો પ્રોફિટ આર કમ્પ્યુટેડ મોર ઓર તો તમારો પ્રોફિટ પર વધુ કે ઓછો દર્શાવવામાં આવે છે ધ ટાઈમ પીરિયડ ટુ શો ધ ઇનવિઝિબલ અસેટ એટલે કે ઇનટેન્જિબલ ગુડવિલ પેટન્ટ ટ્રેડમાર્ક કોપીરાઇટ લાયસન્સ તો આ બધી ઇનટેન્જિબલ અસેટ કહેવાય છે તો એને કેટલા વર્ષ બેલેન્સ શીટમાં બતાવવાનું છે ધ નંબર ઓફ યર્સ ઓફ ધ રિટર્ન ઓફ ઇઝ નોટ રિયલિસ્ટિકલી શોર્ટ તો એને વાસ્તવિક રીતે બતાવવામાં આવતું નથી
So directors take their own decision. Thus, there are many factors affecting profits. So nafane asar karta anek paribalo che. And it is very difficult to calculate the profit. The rate of profit should be divided properly. So nafano dar che, profit no rate che. એને પ્રોપરલી કેલ્ક્યુલેટ કરવો જોઈએ. બરોબર છે. ચાલો હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે જે છે નેક્સ્ટ સેશનમાં જોશું ડિવિઝિબલ પ્રોફિટને લગતો. ચાલો ઠીક.